नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ स्कूल मोरबी ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत छे। धोरण 3 विषय अंग्रेजी। हवे आपणे लास्ट लेक्चर में छे ए आइडियल नी स्वापोथी में पेज नंबर 4 आपणे पूरता हता, याद छे ने तमने? चालो हवे बधा छे ए आइडियल नी स्वापोथी, पेन्सिल अने इरेजर आटली वस्तु छे। चलो बधा काढी राखो। आइडियल श्वा, पेन्सिल अने इरेजर। चलो हवे आपणे शुं करता था? एक्शन वर्ड्स उपर राउंड करता था, एटले के क्रियापद होय एना उपर आपणे राउंड करता हता, क्रियासूचक शब्द अथवा तो क्रियापद उपर राउंड करता था, बराबर। चलो तो बधा पेज नंबर 4 आपणे पूरी लीधुं छे, 6 पुराई गया छे ने आपणे। અહીંયા આપણે જો ફરી એકવાર આપણે પહેલાં એક વખત તમે ટેલી કરી લ્યો, પહેલાં ડ્રિંક ઉપર રાઉન્ડ કર્યું હતું, સ્કીપ, ઈટ, પુશ, પછી પુલ, પછી ટોક, બરાબર છે। ચાલો હવે પેજ નંબર પાંચમાં આપણે આ 4 છે એના ઉપર સર્કલ કરીએ, સમજતા જઈએ અને સર્કલ કરતા જઈએ। ચાલો પહેલાં તો જે સ્પેલિંગ આપ્યું છે ને એનો અર્થ શું થાય એ પહેલાં ધ્યાન રાખવાનું। તો મને ખબર છે તમારું શબ્દ ભંડોળ હજી સાવ નાનું છે અથવા તો છે જ નહીં, શૂન્ય છે, બરાબર। અમુક વિદ્યાર્થીને સ્પેલિંગ આવડતા જ નહીં હોય, એના માટે આ બધું નવું જ છે, અને અમુક વિદ્યાર્થી છે એને થોડા ઘણા સ્પેલિંગ આવડતા હશે, જેમ કે ફ્રૂટના, શાકભાજીના, વાહનના, બરાબર છે। તો એ આપણે ધીમે ધીમે નવા નવા સ્પેલિંગ તો શીખવા જ પડશે। તમે એમ કહો છો કે આપણે ઇંગ્લિશ હાર્ડ પડે છે, ઇંગ્લિશ મગજમાં નથી બેસતું, બરાબર। તો આપણે પહેલાં સ્પેલિંગ પાકા કરશું તો મગજમાં બેસશે, 100% વાત છે। ઝૂમ મીટિંગમાં પણ અમુક વિદ્યાર્થીઓએ એમ કીધું છે કે મને ઇંગ્લિશ મગજમાં નથી બેસતું, બરાબર। આપણે તો સ્પેલિંગ જ પાકા કરવાના છે, સ્પેલિંગ પાકા કરશું તો આપણને ઇંગ્લિશ આવડશે। કોઈ સામેવાળી વ્યક્તિ સ્પેલિંગ બોલશે તો એનો અર્થ શું થાય આપણે ખબર હશે, તો આપણે સમજશું ને, તો આપણા મગજમાં બેસશે, બાકી તો આપણે શું કહેવાય કંઈ ખબર જ નહીં પડે। ચાલો તો આપણે ઉધાર જ નથી, સ્પેલિંગ પાકા કરવા જ પડશે। અને સ્પેલિંગ ક્યાં બહુ મોટા છે જુઓ, બધા સ્પેલિંગ છે 4-4 અક્ષરના, 3-3 અક્ષરના જ છે, બરાબર। ઝાઝા બહુ મોટા સ્પેલિંગ છે નહીં, એને દરરોજ તમે 5-5, 6-6 સ્પેલિંગ કરો ને તો પણ આરામથી સ્પેલિંગ પાકા થઈ જાય। તમારે લખતું જવાનું, હું તમને લખવા માટે તો એટલે જ આપું છું, આગળ જ જાશો તમે 4th-5th, એમાં તો સ્ટોરી, આપણે નાની નાની સ્ટોરી આવે છે હજુ ઇંગ્લિશમાં, આગળ સ્ટોરી છે જ, પરંતુ 4th-5th તો બહુ બધી મોટી મોટી સ્ટોરી આવશે, એમાં તો ફેસ કરવી પડશે ને તમારે, એટલા માટે સ્પેલિંગ તો પાકા કરવાના જ છે। ચાલો તો હવે બહુ વાતોમાં ટાઈમ ન બગાડતા શરૂ કરશું। 7 LIPS, લિપ્સ, લિપ્સ એટલે હોઠ, બરાબર, ક્રિયાસૂચક શબ્દ નથી। DANCE, ડાન્સ, ડાન્સ એટલે નૃત્ય કરવું, કરવું, શું આવ્યું, ઊ આવ્યું છેલ્લે, તો ક્રિયાસૂચક શબ્દ છે, તો કે હા। ચાલો રાઉન્ડ કરી દો ડાન્સ ઉપર, ચાલો જોતા જજો હું કેવી રીતે રાઉન્ડ કરું છું, તમને આવડે જ છે સારી રીતે। ડાન્સ ઉપર રાઉન્ડ કરી દો, ચાલો। એની બાજુમાં EYES, આઈસ, આઈસ એટલે આંખો, આંખો થાય છે ને, એ ક્રિયાસૂચક શબ્દ નથી। હવે એના પછી છે ગાર્ડન, GARDEN, ગાર્ડન એટલે બગીચો, એ પણ ક્રિયાસૂચક શબ્દ નથી। ચાલો આગળ જોઈએ, હવે થોડું ઝૂમ કરી દઉં એટલે તમને વ્યવસ્થિત દેખાય। ચાલો FINGER, ફિંગર, ફિંગર એટલે શું થાય, આપણે સ્પેલિંગ આવી ગયો છે, ફિંગર એટલે આંગળી, આંગળી થાય ને, ફિંગર્સ એટલે આંગળીઓ, ફિંગર એટલે આંગળી। હવે એની બાજુમાં BALL, બોલ, બોલ એટલે દડો, એ પણ ક્રિયાસૂચક શબ્દ નથી। એની પાસે જોઈએ READ, રીડ એટલે વાંચવું, વાંચવું, રીડ એટલે વાંચવું, એ ક્રિયાસૂચક શબ્દ છે, તો કે હા। ચાલો રાઉન્ડ કરી દો, ક્રિયા દર્શાવે ને એને ક્રિયાસૂચક શબ્દ કહેવાય, જો બોલ એટલે દડો, એમાં ક્રિયા કંઈ દર્શાવાતી નથી, આંગળી એમાં પણ ક્રિયા કંઈ દર્શાવાતી નથી, રીડ એટલે વાંચવું, વાંચવાની ક્રિયા, એ
એટલે ક્રિયાસૂચક શબ્દ છે તો કે હા. ચાલો રીડ ઉપર સર્કલ કરી દો. પછી છે પેન, એ પણ ક્રિયાસૂચક શબ્દ નથી. તો કેમાં આપણે રાઉન્ડ કર્યા? એક તો ડાન્સમાં અને રીડમાં. ચાલો આગળ જોઈએ. નવમું, બેટ, બી એ ટી, બેટ એટલે બેટ, તમને આવી જ ગયો છે આ સ્પેલિંગ, એ બી સી ડીમાં આવે છે ને. નેલ્સ, એન એ આઈ એલ એસ, નેલ્સ, નેલ્સ એટલે નખ, બરાબર, એ પણ ક્રિયાસૂચક શબ્દ નથી. એચ એ આઈ આર, હેર, હેર એટલે વાળ, એ પણ ક્રિયાસૂચક શબ્દ નથી. સી યુ ટી, કટ, કટ એટલે કાપવું, આવ્યો છે ને આપણે સ્પેલિંગ કટનો. ચાલો એ ક્રિયાસૂચક શબ્દ છે તો કે હા. ચાલો લખીને રાઉન્ડ કરી દો એની ઉપર. આગળ જોઈએ. એફ એ એન, ફેન એટલે પંખો, એ પણ ક્રિયાસૂચક શબ્દ નથી. ડબલ્યુ આર આઈ ટી ઈ, રાઇટ, રાઇટ એટલે લખવું, શું થાય? લખવું, એ ક્રિયાસૂચક શબ્દ છે. તો ચાલો લખી નાખો રાઇટ ઉપર, રાઉન્ડ કરી દો. તો સાતમામાં ડાન્સ ઉપર, આઠમામાં રીડ ઉપર, નવમામાં કટ ઉપર અને દસમામાં રાઇટ પર, આવી રીતે રાઉન્ડ કરી દો, સર્કલ કરી દો, બરાબર. ચાલો આટલું કમ્પ્લીટ બધાને. હવે આપણે બાકીના સ્પેલિંગ છે એ જોઈએ. ક્યાં સુધી આપણે ચલાવ્યા હતા? પોઈન્ટ ટુ ધ ડોર, એટલે અહીંયા સુધી ચલાવેલા છે ને, પોઈન્ટ ટુ ધ ડોર. હવે કેચથી, ચાલો પહેલાં તો તમારે ફોર લાઇનની બુકમાં હું જે જે સ્પેલિંગ કહું ને એટલા સ્પેલિંગ તમારે ફોર લાઇનની બુકમાં લખી લેવાના છે, અને પછી હોમવર્ક બુકમાં ચાર વખત લખવાના છે, બરાબર. ચાર વખત લખી અને પાકા કરવાના છે. ચાલો અહીંયાથી વાંચું છું, ધ્યાન રાખતા જજો, બરાબર. સી એ ટી સી એચ, કેચ એટલે પકડવું. સી એ ટી સી એચ, કેચ, આપણે ક્રિકેટમાં કહીએ છીએ ને કેચ, કેચ કરો, પરંતુ કેચનો અર્થ શું થાય છે? પકડવું, બોલ પકડો, આપણે કહીએ છીએ ને કેચ ધ બોલ, બોલ પકડો. એના પછી થ્રો, ટી એચ આર ઓ ડબલ્યુ, થ્રો, થ્રો એટલે ફેંકવું, શું થાય? થ્રો એટલે ફેંકવું. ચાલો આગળ. PUSH, પુશ એટલે ધક્કો મારવો, શું થાય? PUSH, પુશ એટલે ધક્કો મારવો. એના પછી RUN, રન એટલે દોડવું, શું થાય? દોડવું, રન એટલે દોડવું, RUN, રન એટલે દોડવું. ચાલો ક્યાં સુધી આપણે એક બે ત્રણ અને ચાર સ્પેલિંગ કર્યા છે ને, પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ સ્પેલિંગ છે, સાત સાત સ્પેલિંગ કરીએ, બરાબર. આજે સાત કરશું અને આવતીકાલે સાત કરશું. ચાલો હજુ ત્રણ સ્પેલિંગ કરી લઈએ. ટોક, ટી એ એલ કે, ટોક એટલે વાત કરવી, શું થાય? ટોક, ટી એ એલ કે, ટોક એટલે વાત કરવી. પછી છે કે આઈ સી કે, કિક, કિક એટલે લાત મારવી, બરાબર છે. એના પછી જોઈએ ડ્રાઈવ, ડી આર આઈ વી ઈ, ડ્રાઈવ એટલે વાહન ચલાવવું. ચાલો આજે આપણે કેટલા સ્પેલિંગ કર્યા? સાત સ્પેલિંગ છે એ વાંચ્યા છે, અને હવે તમે ફોર લાઇનમાં લખશો અને હોમવર્ક બુકમાં ચાર વખત લખી અને પાકા કરશો. ચાલો ક્યાં ક્યાં સ્પેલિંગ કર્યા હજુ એકવાર? સી એ ટી સી એચ, કેચ એટલે પકડવું. ટી એચ આર ઓ ડબલ્યુ, થ્રો એટલે ફેંકવું. પી યુ એસ એચ, પુશ એટલે ધક્કો મારવો. આર યુ એન, રન એટલે દોડવું. ટી એ એલ કે, ટોક એટલે વાત કરવી. ચાલો ટોક એટલે વાત કરવી, કેટલા સ્પેલિંગ થયા છે? બે ચાર અને પાંચ જ થયા છે, હજુ બે કરવાના છે. ચાલો કે, સોરી, કિક એટલે લાત મારવી, કે આઈ સી કે, કિક એટલે
लात मारवी अने डी आर आई वी ई ड्राइव एटले वाहन चलावो। चलो तो आजना होमवर्क में आ सात स्पेलिंग छे ए पेला फोर लाइन बुक में लखवाना छे, त्यारबाद सारा अक्षरे होमवर्क बुक में चार वक्त लखी अने पाका करवाना छे, बराबर छे। हवे मैं आ जे पूरायवुं छे तमने विडियो में व्यवस्थित न देखातु होय अथवा तो न पूरी सकता होय, बहु स्पीड में छातु होय तो एनी पीडीएफ पण हूँ मूकी दऊं छूँ साथे साथे, तो ए मुजब तमे पूरी लेजो, बराबर छे। चलो बधाने मजा आवी, थैंक यू।